ડાયલ કરે છે અને એમાં જે 100-200 જેટલા નામો છે અને 25-30 જેટલા દાખલાઓ છે, આનું કર્યું, આનું કર્યું, આનું કર્યું, આનું કર્યું, એ બહુ જ અદ્ભુત એ આખો અનુભવ છે વાંચવાનો. ખબર નહીં, આપણી પાસે સમય હશે તો આપણે વાંચીશું. આ શું પિતા પુત્રીના હેત સગાને કરવા આવ્યો ફજેત, લજાયું સાત પેઢીનું નામ સાથે વૈરાગીનું શું કામ? નણદી મચ્છર શો આવડો, ઉઠેથી બાઈ શું બડબડો, સુખી પિતા હશે જે તણ એ પુત્રીને લાભ જ ગણો. તમારે મન માને તે કહો, એવો પિતા મારો જીવતો રહો. મામેરું અમે છોકરાઓ પાસે કરાવ્યું ત્યારે મારી દીકરી છે કુંવરબાઈ થતી હતી, એ છે તે આમ, નણદી મચ્છર શો આવડો, ઉઠેથી બાઈ શું બડબડો. સુખી પિતા હશે જે તણો એ પુત્રીને લાભ જ ગણો, એવો પિતા મારો જીવતો રહો. પ્રેમાનંદની એનો જે વાગ વૈભવ છે એમાં વાણીના આરોહ વરોહના અને અદ્ભુત બધા એના કિમિયાઓ છે. પણ દીકરી આવી અને દૂર થકી દીઠી દીકરી મેં તે સંભળ્યા શ્રીહરિ, ઉતાવળી મળવાને ધસી, એમ છે ઉતાવળી મળવાને ધસી, નણદી બોલી મરમે ભસી, ધસી માં ગતિ અને એટલે ગતિ અને અવાજ એક દ્રશ્ય બેના કોમ્બિનેશન છે. બાપા પાસે આવી છે અને રૂડો દિવસ આવ્યો દીકરી, સિદ્ધ કરવા આવ્યા ઉપાસ સાથે વૈરાગી 5-50, શંખ તાળ ને માળા ચંગ એ મોસાળું કરવાના ઢંગ, ન હોય પિતા તો જાઓ ફરી એમ કહી રોઈ દીકરી. વચન મહેતાજી ના સુણી, મેં તે મસ્તક મૂક્યો હાથ, મોસાળું કરશે શ્રીનાથ. પેરામણી કરવી જેટલી, આસામી લખી લાવું તેટલી, લખજો સાસરિયા સમસ્ત, વિસરશોમાં એકે વસ્ત. વચન મહેતાજી ના સુણી, કુંવરબાઈ ગઈ સાસુ ભણી, મારા પિતાએ મોકલી હોય, લખો કાગળમાં જોઈએ શું. મુખ મરડીને બોલી સાસુ, વાકી 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 વાકી, એવું જે કિશોર ના કડવામાં આવ્યું હતું, આ આ બંકિમ. જૂની વેલ ને દુસરી વાંકી, સાંગી સોટા ભાંગીજી, જૂની વેલ ને દુસરી વાંકી, સાંગી સોટા ભાંગીજી, કોના તળાવ ને કોની પીંજણીયું, બળદાણા બે માગીજી. વાંકા પણ છે એના જુદા જુદા ચિત્રો છે, અવાજમાં આવે છે, હમણાં આવશે આપણે ત્યાં. મુખ મરડીને બોલી સાસુ, બાઈજી રખે કરતા રીસ, એ જે આગળ હતું શું કાગળ જીતરવો ફાંસુ, આંસુના પ્રાસમાં ફાંસુ, એ સાસુ પેલી બોલી છે. મુખ મરડીને બોલી સાસુ, શો કાગળ ચિતરવો ફાંસુ, છાપમાં તુલસીદળ મૂકશે, ઊભો રહીને શંખ ફૂંકશે, ફૂંકશે શંખ ઊભો રહી એ મોસાળું શું કરે. સંવાદ વહુવરનો સાંભળી, વળતી વડ સાસુ ઓચરે. વડ સાસુ ઘણું ભારે માણસ,
વડસા સુગણું ભારે માણસ, વડસા સુગણું ભારે માણસ, વડસા સુગણું ભારે માણસ. આજે પેલા વનમેન એક્ટર હતા એ શું શું કરતા હશે એની કલ્પના જ કરવાની છે આપણે. અને આવું નહીં કરતા હોય એમ કહેવાની પણ છૂટ છે. લખો વહુજી, એવા જે બે શબ્દો છે એના લગભગ એને 15 વખત લખો અને 28 વખત વહુજી આવે છે. અને જો બહુ સારા ભજવનારા હોય તો 28 વખત લખો 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 લખો. હવે જ્યારે કીધું કે મારા બાપાએ મને મોકલી છે અને આ લખાવવાનું છે એટલે દાજ વધી છે, એટલે ચરસ છે થઈ છે ડોશીને. લખો 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 લખો. એની સાથે વહુજીને જે રીતે જોડતા આવ્યા છે અને એના એની જગ્યા બદલાતી જાય છે, એની જગ્યા બદલાતી જાય છે. હવે તમે જોજો હું વાંચું ત્યારે બીજી વધારે કંઈક વાત કર્યા વગર હવે હું સીધો વાંચું. આમાં પણ આજે વરસાસુ છે એ વરસાસુ અવાજથી પણ પ્રત્યક્ષ થાય છે. ગઈકાલે બેને જે કથક નૃત્ય કર્યું એમાં થોડીક સરસ જગ્યાએ એમણે એ ડોશી, એટલે હું મિનિટ ચોથો છું આ ત્રણની સાથે અને મને આ ડોશી બહુ ગમે છે. આપણી જે કેટલી ચિરંજીવ ડોશીઓ છે એમાંની આ એક ડોશી છે. વરસાસુ ઘણું ભારે માણસ બોલ્યા મરમ વચન ભવજી. હવે આ સિનિયર ભવને કહે છે, આ સિનિયર ભવને કહે છે, સિનિયર બહુને કહે છે બહુજી, અને પછી જુનિયર બહુને કહે છે બહુજી, અને છેલ્લે દીકરીને કહે છે બેબી. સંબોધન છે. વરસાસુ ઘણું ભારે માણસ બોલ્યા મરમ વચન બહુજી. વડી વહુવર તમે કાંઈ ન જાણો, વડી વહુવર તમે કાંઈ ન જાણો, મે તો વૈષ્ણવ જન બહુજી. અવાજ છે. તો હવે 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 જો શ્રાવ્ય માધ્યમમાં જવાનું હોય તો આ બધું કરવું પડે, ફરી વાર નહીં કરું પણ વોઇસ ટેક્સચર છે. જેને સ્નેહ સાંભળ્યા સાથે એને શાની ખોટ ભવજી. વેરામણી મન ગમતી માગો, કરો નાગરી ગોઠ ભવજી, નાગરી ગોઠ. કુંવર વહુને કાગળ આપો, લખો કુંવર વહુને કાગળ આપો, એટલે એક નાનકડી એવી ચેષ્ટા થઈ ગઈ. લખો લખાવું જેમ ભવજી, લખો લખાવું જેમ. આ ટેમ્પરામેન્ટ છે આપણી આપણી સિનિયર. લખો લખાવું જેમ ભવજી, લખો. હા રૂડો વેવાઈ આંગણે આવ્યો, કોડ ન પહોંચે કેમ ભવજી. લખો પાંચ શેર કંકુ જોઈએ, શ્રીફોલ લખો સેન સાર ભવજી. લખો વીસ મણ વાંકડિયા ફોફળ, મળશે મોટી નાત ભવજી. પાંચ વસ્ત્રના 25 વાકર, ચાર ચોકડી તાસ ભવજી. હેમંતભાઈ જે સાંસ્કૃતિક પરિવેશની વાત કરતા હતા ત્યારે આ આ બધી જે ડિટેલ છે એના વિશે હજી થોડીક વધારે વાત થઈ હોત તો બહુ મજા પડે. આ બધી જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓના કદ, એના ટેક્સચર, એના રૂપ, એના રંગ અને એની સાથે જોડાયેલા માનવ એટલે પરિધાનના અને ખાનપાનના અને એ બધા વૈવિધ્ય.
પાંચ વસ્ત્રના 25 વાગા, ચાર ચોકડી તાસ, ભવજી લખો. આમાં સાંભળનારા ત્રણ જણા છે. એક પેલી છોકરી છે જેને વિશ્વાસે રેજે, વિશ્વાસે રેજે, વિશ્વાસે રેજે એમ કરીને બહુ જ બાબાએ ધરપત આપી છે. અને આ આખી ઘટના દરમિયાન એ શું કરી રહી છે એ પ્રવીણભાઈએ અને મારે અને જેને જેને પણ એને મંચ પર રજૂ કરવી છે અથવા તો પડદા પર રજૂ કરવી છે એના માટેની એક શક્યતા છે કે આ બધું લખતી વખતે શું થાય છે એની સાથે. લખો પછેડી 15 કોડી. આમાં બધા કોડી એટલે કેટલા, મણ એટલે કેટલા, એ બધું લખ્યું છે. ટોટલ હિસાબ પછી હું કરું છું તમને કે લગભગ 500 કિલો જેટલું વજન થાય છે અને 3576 ની સંખ્યામાં વસ્તુઓ લઈ જવાની છે. લખો લખો પછેડી 15 કોડી. પટોળા 50, સાથે મૂકતા 101 છણિયા, સાથે 101 સાથે મૂકતા 101 છણિયા, ચીર લખો 40. ભવજી ભૂતિયા બ્રાહ્મણ ને જોઈએ જોઈએ લખો. કોડી 30. ભવજી 2 કોડી જરકશી ની સાડી, રેશમી કોડી 12. ભવજી સાદી સાડી લખો 300, છાયલ લખો 4. ભવજી ઘર સાડી લખો 10-20 કોડી, 16 કોડી લખો ઘાટ. ભવજી લખો છીટ મોરવી ટુકડી 100, 9 કોડી લખો નાટ. ભવજી મશરૂ ગજિયાણી દરિયાઈ લખો થાન 50. ભવજી આશરા પડતું અમે લખાયું, બાપ તમારો રાક. ભવજી તમને 16 શણગાર કરાવે, તમને 16 શણગાર કરાવે, બાપ લડાવે લાડ. ભવજી ઘટે જમાઈને સોના સાકરી, એમાં અમને શો પાડ. ભવજી સહસ્ર મોર સોનાની રોકડી, કેતા પામું છો. ભવજી એ લખ્યાથી અદભુમ કરો તો તમારા ઘરની લાજ. ભવજી તબ મુખ મરડી નળદી બોલી, આ મોઢા મરડવાના નિરીક્ષણો જુદી જુદી રીતે પ્રેમાનંદે બહુ કર્યા છે અને હું પ્રયત્ન કરીશ તો પણ હું નહીં કરી શકું. તબ મુખ મરડી નળદી બોલી, સિદ્ધ તયા સર્વ કાજ. ભવજી બારે મોટા બે પાણા લખો જે મહેતા થી અપાય. વેલજી ઋષિ કહે શો શોર કરો છો, કાગળ લખતા શું જાય બેની, શું જાય લખતા આપણું વડ સાસુ વિકરાળ રે. વડસાસુ વડસાસુ વેરણ થઈ મારી, વડસાસુ વેરણ દાટ નામનો શબ્દ છે અને વિકરાળ નામનો શબ્દ છે. એમાં દાટમાં પેલો જે વિશ્વાસ 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 કરતો હતો એની સામે જે
નિશ્વાસ છે એ હરખયાનો ટાળ્યો રે ડોશીએ દાટવારો રે. તો આ છે, આ ડોશી છે અને સમય છે થોડો, પણ પછી આ જે ફોલ્ડ કરેલી યાદી છે જે જંથામાં મૂકેલી છે એને પછી ઉદળકી ઉઠ્યો વેગે વૈ કુટપતિ ગરુડ ક્યાં વધત વાણી એમ કરીને જૂની વેલને દૂસરી વાકી એ હતી, એની સામે બીજી એક નવતમ વેલ ગડાવી રે. એટલે નવતમ વેલ છે અને હીરે જડેલી છે અને એનું જે ચિત્ર છે બે ચિત્રો બાજુ બાજુમાં મૂકીને પછી જે રીતે ચાલ્યા છે હળી હળવે હળવે પધારે રે મારું પ્રગટન લેશો નામ રે. બેટીને કાનમાં કહે છે મહેતાને કે ભારે અને પછી સુંદર બહુને છળ છબી ફલાણ ફલાણ એમ કરતા કરતા જે રીતે ખોલ્યું છે એમાં કલર કોમ્બિનેશન છે. સમય હોય તો ફટાફટ એક જરાક આપણે જોઈ લઈએ. એ જે અનફોલ્ડ થયું છે એ આ છે. પલવટ વાળી શ્રીમન માળી તત્ક્ષણ આવ્યા ત્યાંજી મેં તો ઉભા તાલ વજાડે ગાય વૈરાગી ગીતજી શીખવે સાસુ કુંવર વહુને પહેરામણીની રીતજી શ્રીરંગજીને શામળ મેં તો પામ્યા આછા શેલાજી. દરેક દરેક વસ્તુની સાથે જે વિશેષણો છે અને એને એને ઓળખાવા માટેના જે એને તરીકાઓ કર્યા છે. હેમજી ખેમજી મહેતાને દશેક ખાંધે મેલાજી કભાય કોને પામરી ભટકા નામ ન જાણે ગણિયાજી કોને મુક્તા કોને પિતાંબર કોને શેલા સણિયાજી મગિયા દુરિયા અસાવળી કોને કોને ભટ્ટ શારજી ગુચ્છ પેચ પાઘડીઓ તોરા દિશે જાકમ જાળજી પાયછામાં નીમા પછેડી જામા આવળા બંધજી વસ્ત્ર તણો તો વરસાદ વરસ્યો જ્યાં દોષી કરુણા સિંધજી. લખો 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 એની સામેનો આ જવાબ છે. લ્યો 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 બાજુબાજુ વેરખા અતિ સુંદર વેઢ વીંટીઓ છાપજી દુગદુગી માળા ને માદળિયા મોતીનું નહીં માપજી કોને ગંદોરા ને કંઠી પહોંચી કોને સાંકળી મારજી કનક કળા ને કાને કુંડળ જડાવ ઝાક જમાળજી પહેરામણી પુરુષો ને પહોંચી તેડ્યા અબળા સાથી પિયળ કરીને ખાંધે મૂકે પટકુળ નાના ભાતરે. હવે આમાં મારે ધ્યાન દોરવું છે કે સુરતમાં એને આ બધા વસ્ત્રો અને એની કલર ડિઝાઇન અને એના ટેક્સચર અને એની 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 એનું પ્રિન્ટિંગ ગંગા વહુને ગજિયાની સાડી સુંદર વહુને સાળુજી ગોરે અંગે સુંદર શોભે ગોરે અંગે સુંદર શોભે માહે કાપડું કાળુજી. બધા રંગો જોજો. છબીલી વહુને છાયલ ભારે ભાત તે રાતી ધોળીજી ભાત તે રાતી ધોળીજી કોળ વહુને કલગેર આપી પ્રેમ વહુને પટોળીજી રામકુંવરને કૃષ્ણકુંવરને આપ્યા ભારે ઘાટજી છેલ વહુને છીંટ જ આપી નાની વહુને નાટજી પાન વહુને પિતાંબર આપ્યું તાકે બચ્ચી બાઈજી રૂપકુંવરને રાતો સાળો દેવકુંવરને દરિયાઈજી શ્યામકુંવરને સોનેરી સાળો ગુણકુંવરને ગરચોળ લક્ષ્મી વહુને લાછા વહુને લાલ વહુને પટોળુજી જશમા દે જશોદા જીવી જમના જાનકી વહુજી ચરણા ચોળીને ઘરસાળી પહેરી ઉભા સવેજી માનબાઈને વેલ વહુને રંભાવતીને રૈયાજી ચૂના કાઢીને નવા પહેરે હેઠા મૂકી છૈયાજી છાપની પાસે છબીલો બેઠા જે જોઈએ તે કાઢેજી મજી ગયા મશરૂના ગમખા ગજે ભરી ભરી ફાળેજી. પેલા જે તાકા હતા એ હવે ખુલી રહ્યા છે. ગજે ભરી ભરી ફાળેજી પાક પિતાંબર રત્ન સંબર ચોળે રંગે ચીરજી શોભે સુંદર ભાત નવરંગી શોભે સુંદર ભાત નવરંગી ઉતળિયો ને કીરજી શોભે સુંદર ભાત નવરંગી પૂતળિયો ને કીરજી. અંદર પૂતળિયો દોરેલી છે પોપટ દોરેલા છે સાડી જરઘસીની ઓઢણીઓ વાણે નવરંગ હીરજી કેસર છાંટ્યા ધોળા સાળું કેસર છાંટ્યા ધોળા સાળું ફરતી કસબી કોરજી ચંદ્રકળા ને મૂળ વિશોભે દરિયાઈમાં દોરજી અતલસ પાંચ પટ્ટા નવરંગી
આ બધા રંગોના સુંદર મિશ્રણ, એના ટેક્સચર અને એના 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 એને અડવાથી, અનુભવાતો સ્પર્શ અને એને જોવાથી લાગતી સુંદરતા રીતે કરી જે ગાય સાંભળે દારિદ્ર એનું જાયથી પ્રીતે કરી જે ગાય સાંભળે દારિદ્ર એનું જાયથી એવું જાણી ભક્તિ કરે એને સન્મુખ વૈકુંઠ રાય છે. વૈકુંઠ રાય સન્મુખ હોય જો નિર્મળ મને સાંભળે, વૈકુંઠ રાય સન્મુખ હોય જો નિર્મળ મને સાંભળે, ભટ્ટ પ્રેમાનંદ કહે કથા એને માધવજી નિશ્ચય મળે. નિર્મળ મને ગાવું અને નિર્મળ મને સાંભળવું તો માધવજી મળવાનું નક્કી. લગભગ કેટલા બધા માધવજી અહીંયા સામે બેઠા છે, એ બધા મળ્યા પ્રેમાનંદને કારણે. પ્રેમાનંદને વંદન, આપ સૌને વંદન. ધન્યવાદ મહેન્દ્રસિંહજી. પ્રેમાનંદ એ રજૂઆતનો, પ્રસ્તુતિનો કવિ એમ આપણે કહીએ તો એવી જ રીતે વાચિકમ અને પ્રસ્તુતિના સર્જક એટલે મહેન્દ્રસિંહ, મિથ્યાભિમાન અને જટાયુના મંચક એટલે મહેન્દ્રસિંહ પરમાર. મહેન્દ્રસિંહ બહુ સરસ રીતે રજૂઆત કરી. હવે ડૉક્ટર પ્રસાદ બ્રહ્મભટ્ટ, બહુ જ જાણીતું નામ, એટલે પરિચયની બહુ મોટી લાંબી પડોજણમાં નથી પડતો. ડૉક્ટર પ્રસાદ બ્રહ્મભટ્ટ ભાષાભવનમાં, ગુજરાત યુનિવર્સિટીમાં દીર્ઘકાળ સુધી રહ્યા, એ પહેલાં ઇડર કોલેજમાં અને અત્યારે દિવ્ય ભાસ્કરમાં પણ પોતાની કોલમ લખી રહ્યા છે. પ્રસાદ બ્રહ્મભટ્ટને નિમંત્રણ કરું છું. સંસ્કાર નગરી વડોદરાના પ્રેમાનંદ પ્રેમી સાહિત્યજન મુરબ્બીઓના મિત્રો,